અંકલેશ્વરના ઉઠિયાદરા ગામ ખાતેથી પસાર થતી નહેરના કુવામાંથી માંગરોળ તાલુકાના તરસાલી ગામના 20 વર્ષીય યુવાનની શંકાસ્પદ હાલતમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પાનોલી પોલીસ મથકમાં હત્યા સંદર્ભનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક યુવાન ગુનાહિત ઇતિહાસ ધરાવવા ઉપરાંત જેલની હવા પણ ખાઈને આવ્યો હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અંકલેશ્વરના ઉટિયાદરા ગામ ખાતે તરસાલી કોસંબાના 20 વર્ષીય યુવાનની તીક્ષણ હત્યાર વડે માથામાં ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નહેરના કુવામાં નાખી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નજીકના ખેડૂતે મૃતદેહ જોતા પાનોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે મૃતક યુવાન ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા ઉપરાંત જેલની હવા ખાઈને આવ્યો હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પાનોલી પોલીસ મથકમાં હત્યા સંદર્ભનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાલી ગામ ખાતે રહેતા 20 વર્ષીય અભય નટવર પટેલ ગત 7 ફેબ્રુઆરીના સમી સાંજના ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારે અભયને શોધી રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામ ખાતે પસાર થતી નહેરમાં ગતરોજ 1.5 કલાકે નહેર પાસે આવેલા ખેતર માલિક અશ્વિન પટેલે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકને અજાણ્યા યુવાનના લાશ બાબતની જાણ કરતા પોલીસ અને ઉટિયાદરા આઉટપોસ્ટનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો, જ્યાં લાશનો કબજો મેળવી તેના વાલી વરસોની શોધખોળ આરંભી હતી. જ્યાં નહેરના કુવામાં લોહી લુહાણ હાલતમાં યુવકને માથા તેમજ કપાળમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી કુવામાં ફેંકી દીધેલ મૃતદેહ મળ્યો હતો. પોલીસે યુવાનના વર્ણન અને ફોટો સાથે તપાસ શરૂ કરતા યુવાન તરસાલી ગામનો અભય નટવર પરમાર હોવાનો સામે આવ્યું હતું. પોલીસે આ અંગે તેના પરિવારજનોને શોધખોળ કરી સંપર્ક કરતા તેની માતા રતનબેન તેમજ અન્ય તેના પરિવારજનો તેમજ તેના ભાઈઓ પણ દોડી આવ્યા હતા. પોલીસ સમક્ષ મૃતક ઇસમ અભય જ હોવાનો પરિવારે ઓળખ કરતા પોલીસે મૃતદેહને પેનલ પીએમ કરાવવા માટે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતક અભયની માતા રતનબેન પરમારની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ સામે અગમ્ય કારણ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ પાનોલી પોલીસ મથકના PSI ચલાવી રહ્યા છે. જો કે તેનો હત્યા કયા કારણોસર કરવામાં આવ્યો તે હાલ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ બાદ જ આ અંગેની વધુ વિગતો મળશે. જો કે આજ રોજ આ અંગે માહિતી આપતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ જણાવ્યું હતું કે અભય નટવરભાઈ પરમારનો મૃતદેહ ઉટિયાદરા ગામની નહેર નજીકના કુવા પાસેથી મળી આવ્યો હતો. માથા અને કપાળના ભાગે કોઈક બોથડ પદાર્થ વડે તેને ગંભીર ઇજા પહોંચાડી તેનો હત્યા નિપજાવેલ હોવાનો તપાસમાં સામે આવતા હાલ પાનોલી પોલીસ મથકમાં હત્યા સંદર્ભનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો યુવાનના ગુનાહિત ઇતિહાસ બાબતે પૂછવામાં આવતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેની સામે પોલીસ ચોપડે ગુના દાખલ થયા છે. તદુપરાંત તે જેલની હવા ખાઈને આવ્યો હોવાનો હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. તાલુકાના પાનોલી પોલીસ સ્ટેશનના ઉટિયાદરા ગામે ખેતરમાંથી અભય પરમાર કે જે મૂળ તરસાડી તાલુકો માંગરોળ જિલ્લા સુરતના હોય અને એની ડેડ બોડી મળી આવતા જેને શરીરે કપાળના ભાગે ડાબી આંખના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ જણાતા બુઠ્ઠ પદાર્થથી કોઈ માર મારેલો હોય અને એને ફેંકી દીધેલો હોય એવું જણાતા પાનોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ અને અગાઉ એને જેલમાં પણ મોકલવામાં આવ્યું ધ્યાને આવેલ છે પણ હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે એ બાબતમાં.